આજના આ વિડીયોમાં હું તમને બદલાતી ઋતુ સાથે થતી શરદી, ઉધરસ અને કફને દૂર કરવાનો રામબાણ દેશી ઉપાય બતાવીશ. ઋતુમાં બદલાવ થાય એટલે મોટાભાગના લોકોને શરદી અને ઉધરસની બીમારી થવા લાગી છે. આ એવી સમસ્યા છે જે નાના બાળકોથી લઈ મોટા ઉંમરના સુધીના બધાને જ થાય છે. અને મને નથી લાગતું કે આવી નાની બીમારી માટે ડોક્ટર પાસે જવું જોઈએ. તમે ઘરમાં તમારા કિચનમાં રહેલી વસ્તુઓથી જ સરળતાથી શરદી, ખાંસી અને કફને દૂર કરી શકો છો. અને સૌથી સારી વાત શું છે ખબર છે મિત્રો? આ દેશી ઉપાયની કોઈ આડઅસર પણ નથી થતી. આ દેશી ઉપાયથી તમારી ખાંસી, શરદી અને કફ એક જ દિવસમાં સારું થવા લાગશે. આ દેશી ઉપાય બનાવવા માટે તમારે લેવાના છે 2-3 તમાલપત્રના પાન. આ પાનને સારી રીતે ધોઈને સાફ કરી લો અને નાના નાના ટુકડા કરી લો. તમાલપત્રનો આ દેશી ઉપાય તમે કદાચ ક્યારે પણ નહીં જોયો હોય. આ તમાલપત્રના 2-3 વારના ઉપયોગથી જ તમારા ફેફસામાં જે પણ કફ જામી ગયો હશે એ બહાર નીકળી જશે. હવે એક મોટો ટુકડો આદુનો લેવાનો છે. આદુ તો તમને ખબર જ છે શરદી અને ખાંસીમાં કેટલું સારું રિઝલ્ટ આપે છે. આદુમાં વિટામિન એ, વિટામિન ઈ, આયર્ન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. આદુ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે સ્ટ્રોંગ બનાવે છે. આદુને પણ તમે ધોઈ લ્યો. આ રીતે એના છોતરા કાઢીને અધકચરું ખાંડીમાં વાટી લો. હવે એક તપેલીમાં 1-1.5 ગ્લાસ જેટલું પાણી લો. આદુ અને તમાલપત્રને પાણી ગરમ થયા પછી નાખી દો. પાણી થોડું ઉકળવા લાગે ત્યારે એમાં 3-4 લવિંગ નાખવાના છે. પાણીને તમારે થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે. પાણી 1 ગ્લાસમાંથી 1/2 ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. જુઓ, આદુ અને તમાલપત્ર બધું જ તળિયે બેસી ગયું છે. હવે આ પાણી તૈયાર થઈ ગયું છે. આ પાણીને તૈયાર થતાં 5-10 મિનિટ લાગે છે. તમે પાણી કેટલા પ્રમાણમાં બનાવો છો એ પ્રમાણે સમય વધારે પણ થઈ શકે છે અને ઓછો પણ થઈ શકે છે. આ પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થઈ ગયા બાદ પાણીને બોટલમાં ગાળીને ભરી લો. હવે આ ઉકાળામાં 1-2 ચમચી મધ નાખવાનું છે. આ ઉકાળાને તમારે દિવસમાં 2 વાર લેવાનું છે, સવારે અને સાંજે. આ ઉકાળાને પીવાની રીત પણ સમજી લઈએ. પહેલાં તો 1/2 ગ્લાસ હુંફાળું પાણી લો. એમાં 2 ચમચી ઉકાળો બનાવ્યો છે એ નાખો. જો તમે નાના બાળકને આ ઉકાળો આપવા માંગો છો તો તમારે ખાલી 1 ચમચી લેવાનું છે. ધ્યાનમાં રાખો કે પાણી તમારે હુંફાળું જ લેવાનું છે, ઠંડુ નથી લેવાનું. બરાબર મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી એને ધીરે ધીરે પી જાઓ. આ ઉકાળાને તમે ફ્રીજમાં 2-3 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. વારંવાર બનાવવાની કોઈ જરૂર નથી. એકવાર બનાવીને રાખી મૂકવાથી એની જે પણ અસર છે એ જરાય ઓછી નહીં થાય. મિત્રો, આ ઉકાળો તમે 1 જ વાર પીશો તો તમને તરત જ ફરક દેખાશે. શરદીમાં રાહત મળશે. ગળામાં ચચરાટ થાય, માથું ભારે લાગે, વારંવાર છીકો આવી, ગળામાં કંઈક અટકતું હોય એવું લાગે, ખાંસી આવ્યા કરે, આ બધી જ પ્રોબ્લેમમાંથી રાહત મળશે ફક્ત 1 જ દિવસમાં. આ ઉકાળો પીધા પછી જે રિઝલ્ટ મળે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી બીજા બધા પણ આ ઉકાળાનો લાભ લઈ શકે. હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.